હે મિત્રો, મજામાં. મિત્રો, તલાટીની અગાઉ લેવાયેલી 2017ની ઘણી બધી પરીક્ષાઓમાંથી જુદા જુદા જિલ્લાઓમાં લેવાયેલી મની એક તલાટીની પરીક્ષા અને એનો મેથ્સનો આ પ્રશ્ન કે એન ના છેદમાં બે કૌંસમાં એ વત્તા એલ આવું લખેલું હોય તો એને કેવું, શું એસએન કેવું, ડી કેવું, ટીએન કેવું, ટીએન ઓછા એક, જો આવું સંકેત પણ પૂછી લે. તો મિત્રો, યાદ રાખજો કે આ છે એ સરવાળાનું છે, સમનું છે, એટલે એસ એન આવશે. અને એસ એન ની અંદર આ એન એટલે જેટલા પદ આપ્યા હોય, આ સમાંતર શ્રેણીનું જ છે સૂત્ર. એ એટલે પહેલું પદ અને એલ એટલે છેલ્લું પદ. તો આ બંને જાણતા હો અને પદની તમે સંખ્યા એન તમે જાણતા હો તો તમે આ સૂત્ર મૂકી શકો. એનો અર્થ કે એનો જે જવાબ છે એ એસ એન આવશે. અહીં યાદ રાખજો, સમાંતર શ્રેણીમાં ડી ડી એટલે ડિફરન્સ. દાખલા તરીકે 4, 6, 8, 10, તો અહીં તમે જોશો તો આ ડિફરન્સ છે. તો અહીંયા ડિફરન્સ માટે જેમ કે 6 માંથી 4 જાય તો 2, તો એ ડી કહેવાય. એ જ રીતે ટીએન એ પણ જાણી દેજો, ટી 3 લખ્યું હોય તો ત્રીજું પદ કયું છે, તો પહેલું, બીજું, ત્રીજું. તો આ ટી 3 એટલે 8, આ પણ ખબર હોવી જોઈએ. અહીંયા તમે એનાથી એક ઓછું એમ, મતલબ એન બરાબર તમે 3 લ્યો તો એનાથી આગલું પદ કયું એમ, તો એ ટીએન ઓછા 1 કહેવાય. જેમ કે આ જ પદ આપણે લઈ લઈ, આ શ્રેણી લઈ લઈ, આપણે ચેક કરી લઈ કે આમાં શું શું વસ્તુ છે. કે જેમ કે આનો સરવાળો કેટલો થાય એવું છે, તો એન કેટલા પદ હોવા જોઈએ, તો કે ખબર છે 1, 2, 3, 4, એટલે એન બરાબર 4 છેદમાં 2. એ એટલે પહેલું પદ કોણ છે, 4. એલ એટલે લાસ્ટ છેલ્લું, કોણ છે, 10. જો જ આપણે ચેકિંગ કરીએ સરવાળો બરોબર આવે છે કે નહીં, 4 ના છેદમાં 2, ઉડીયા 2, 4 ને 10 14, 14 2 28. તો આવો જવાબ ચેક કરી જોઈએ, 10 ને 8 18, 18 ને 6 24, 24 ને 4 28. તો અમસ્તુ જ, આનું કોઈ પેલું છે નહીં, આપણા સંપૂર્ણ તો ખાલી એસેન કહેવાય એટલી જ આપણે વાત હતી, પણ ભવિષ્યમાં પણ તમને ખ્યાલ આવે એટલા માટે થઈને આ સમ આપણે જોઈ લીધો. તો સૂત્ર યાદ રહી ગયું, એસએન બરાબર એનના છેદમાં 2 એ વત્તા એલ. પહેલું પદ આપ્યું હોય, છેલ્લું પદ આપ્યું હોય અને પદની ટોટલ સંખ્યા આપી હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં ઘાતાંકના નિયમનો ડાયરેક્ટ ઉપયોગ છે, બીજું કંઈ ખાસ છે નહીં. અહીં શું છે કે 3 ની 4 ઘાત છે, કૌંસ બાર 2 ઘાત છે. સૂત્ર મિત્રો યાદ છે ને કે જ્યારે કૌંસની અંદરની ઘાત અને કૌંસની બહારની ઘાત કૌંસ તોડો ત્યારે એનો ગુણાકાર થાય, એટલે કે આપણે જાણીએ છીએ કે 3 ની 4 ઘાત × 2 ઘાત થશે. ઇઝ ઇટ ઓકે? બીજી વાત, આ શું છે, ચલો આ કોઈ કહી શકશે? તો તમે સાચા છો, અહીંયા આખું જુદી જ વાત છે, 3 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત. તો મિત્રો આટલું તો કરી શકે ને કે ભાઈ 2 ની 3 ઘાત એટલે કેટલા, તો 2 ની ઘાત 3 ઘાત એટલે 2 × 2 × 2 એમ 3 વાર, બરાબર, 2 × 2 × 2, તો 2 × 2 = 4, 8. તો આ 3 ની એકચ્યુઅલી 8 ઘાત એવું આખી વાત છે. ફરીથી આ 4 2 પણ શું થાય, 8 થાય. બસ મિત્રો, તમે જોશો કે જ્યારે ભાગાકાર હોય તો આધાર સરખા છે ને, આધાર કહેવાય, તો આધાર સરખા છે, તો ઘાતની બાદબાકી થાય, 3 ની 8 - 8 એટલે કે 3 ની 0 ઘાત. અને તમને એ પણ યાદ છે કે કોઈ પણ સંખ્યાની જે 0 ઘાત છે એનો જવાબ હંમેશા કેટલો આવે, 1. તો આપણો જવાબ આવશે 1 અને તમને માર્ક પણ મળશે 1. ઇઝ ઇટ ઓકે? તો આવું સિમ્પલ હતું, આવું પૂછાયેલું, અને હવે આ પ્રકારનું પૂછાય તો તમને જરૂર આવડી જશે. જોઈએ નેક્સ્ટ. આ સમમાં તમે જોશો તો કેવું પૂછ્યું છે, જો કે 1 કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ આપણે ખબર છે, આ કાટકોણ ત્રિકોણ એની બાજુઓ એટલે આ બાજુ 3 બાજુ ક્રમિક ધન પૂર્ણાંકો છે. મિત્રો, ધન પૂર્ણાંકો છે, પાછા ક્રમિક એટલે શું, એટલે 7 હોય તો 7, 8 અને 9 એવી રીતના છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. મિત્રો, તમને યાદ, કાટકોણ ત્રિકોણ માટેની ત્રિપુટી યાદ છે ને, પાયથાગોરસ ત્રિપુટી. તો આવું ક્રમમાં આવતું એવું કોણ છે, તો તમે સાચા છો, 3, 4 અને 5, આ છે ને ક્રમમાં આવતી ત્રિપુટી છે. તો સ્વાભાવિક છે, જો આ નાનું દેખાય છે એ 3 હશે, સેજ મોટું દેખાય છે 4 હશે, અને આ શું હશે, કર્ણ જે 5 હશે. તો બસ આ જ વાત છે. તો એને શું પૂછ્યું છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય. કંઈ વાંધો નહીં, તમને ખબર છે કાટકોણ ત્રિકોણમાં આ 90 ડિગ્રી છે, અને તમારે શું કરવાનું છે, 1/2 પાયો એટલે કોણ થશે, 4, અને ઊંચાઈ એટલે કોણ થશે, 3. ફરીથી સૂત્ર આપણા કે 1/2 BH, આવું છે ક્ષેત્રફળનું સૂત્ર. બી એટલે બેઝ, તો આને તમે બેઝ ગણી લ્યો, હાઇટ આને તમે હાઇટ ગણી લ્યો, એટલે કર્ણ સિવાયની જે બે બાકીની બે બાજુ છે ને એનો ગુણાકાર કરીને અડધા કરવાના, એટલે 1/2 એટલે અડધા. જોઈએ 2 × 2 = 4, જવાબ શું આવશે, 3 × 2 = 6, તો 6 જવાબ છે, જરૂર છે. તો મિત્રો, ઘણું બધું આમાં પૂછી લીધું, ત્રિપુટીની ખબર હોવી જોઈએ, ક્રમિક આવે છે એ ખબર હોવી જોઈએ,
કાટકોણ ત્રિકોણ સૂત્ર ખબર હોય છે, કોને બેઝ ગણો કોને આને તમે બદલાવો તો વાંધો નથી, કર્ણ સિવાયની બાકીની બે બાજુને તમે પાયો અને ઊંચાઈ લઈ શકો છો. આ બધી ખબર હોય એટલે એક માર્ક તમારો રોકડો છે. કઈ વાંધો નહીં, ખબર નહોતી તો નહોતી, હવે ખબર છે તો પણ રાજી થાજો, કારણ કે હવે તમને આવડી ગયું છે. તો મિત્રો મજા આવે છે ને, ધેટ્સ ગુડ. તમારી કોમેન્ટ્સ મને મળતી રહે છે. બસ આ જ રીતે જો જમાદાનું પેપર બધાનું ખૂબ સારું ગયું તો બસ હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે અને આ વખતે તલાટીને આપણે ટાર્ગેટ રાખવાના જ છીએ. તો બસ કામ કરતા રહેશું, આગળ કામ કરતા રહેશું. અને હા, જે લોકોને વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે તો જરૂરથી પ્લે લિસ્ટમાંથી જોશે કેટલા બધા, હા તમને કેટલા બધા સમ્સ મૂકી દીધા છે. તો બસ આનંદથી ગણો, ચેક કરતા જાઓ, વિડીયો સ્ટોપ કરી ગણતા જાઓ અને બસ શીખતા જાઓ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.